गुड मॉर्निंग फ्रेंड्स, मैं क्या सांभळेलू छे, नाणा वगरनो नाथियो अने नाणे नाथा लाल, नाणा वगरनो नाथियो अने नाणा नाणे नाथा लाल। व्यक्ति पासे जो पैसा न होय ने तो ई नाथियो छे, अने जो एने पैसा आवे तो एने बधा लोको नाथा लाल के। ए ज वस्तु कंपनी अने भागीदारी पेढ़ी ने पण लागू पड़े छे। जो पैसा होय ने तो कंपनीनी बोलबाला होय, कंपनी सारी रीते चालती होय, भागीदारी पेढ़ी सारी रीते चालती होय के एकाकी व्यापारी पेढ़ी एम। एटले रोकड़नुं महत्व छे, तो कंपनी आ रोकड़नुं महत्व समझे छे, ने रोकड़नुं महत्व समझे छे एटला माटे ज वर्ष दरमियान केटली रोकड़ क्यांथी आवी ने केटली रोकड़ क्यां गई એ જાણવા માટે થઈને રોકડ પ્રવાહ પત્રક બનાવે છે। આપણે વેપાર ખાતું બનાવીએ છીએ, નફા નુકસાન ખાતું બનાવીએ છીએ, વાર્ષિક હિસાબો પણ તૈયાર કરીએ છીએ, છતાં પણ આ એક વધારાનું નાણાકીય પત્રક, રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરીએ છીએ। એની પાછળનું કારણ છે રોકડ પ્રવાહ પત્રક। હમણાં મેં તમને જેમ ઉદાહરણ આપ્યું એ નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ। પૈસા હોય તો એ નાથિયો, પૈસા ન હોય તો એ નાથિયો, અને પૈસા હોય તો નાથા લાલ। પૈસા હોય તો નાથા લાલ ગાડીમાંથી ઉતરે તો બધા એને સલામ કરે, બાકી સાયકલમાં આવતો હોય તો કોઈ હામુંય ન જોવે। એમ કંપનીને આ રોકડનું મહત્ત્વ સમજાય છે, કંપની સારી રીતે સમજે છે, એટલા માટે થઈને નફા નુકસાન ખાતામાંથી એને ચોખ્ખો નફો કે ચોખ્ખું નુકસાન જાણવા મળશે। પાકા સર્વૈયામાં એટલે કે વાર્ષિક હિસાબોમાંથી તેને કંપનીની આર્થિક સદ્ધરતા કેવી છે, એટલે કેટલી મિલકતો છે ને કેટલા દેવા છે એ એને ખબર પડશે। પરંતુ વર્ષ દરમિયાન કેટલી રોકડ આવી ને કેટલી રોકડ ગઈ, કેટલી રોકડ ક્યાંથી આવી ને કેટલી રોકડ ક્યાં ગઈ તે જાણવા માટે થઈને રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરે છે। અને રોકડ પ્રવાહ પત્રકની મુખ્ય ત્રણ પ્રવૃત્તિઓ છે, આપણે જે ચર્ચા કરી છે, એક કામગીરીની પ્રવૃત્તિ, બીજી રોકાણોની પ્રવૃત્તિ અને ત્રીજી નાણાકીય પ્રવૃત્તિ। પરંતુ આ કોરોનાની મહામારીની અંદર જે અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે એમાંથી માત્ર આપણે બીજી પ્રવૃત્તિ એટલે કે રોકાણોની પ્રવૃત્તિને ધ્યાનમાં લેવાની છે, કામગીરીની પ્રવૃત્તિને નાણાકીય પ્રવૃત્તિ એ ધ્યાનમાં લેવાની નથી। એટલે આપણે ચર્ચા કરીએ છીએ રોકડ પ્રવાહપત્રક, રોકડ પ્રવાહપત્રકમાં વિભાગ એ બી ડી પ્રશ્ન ક્રમાંક 10, 20, 30, એક MCQ, એક એક વાક્યનો અને 4 માર્કનો દાખલો। આજે આપણે દાખલાનું પણ ઉદાહરણ લેશું, એટલે કુલ 6 માર્કનું આ પ્રકરણ છે। આગળ જોઈએ હવે, આ આની પહેલાંના લેક્ચરમાં પણ મેં રિપીટ કર્યું તેને ફરી વાર રિપીટ કરું છું। શું કામ? તો કે આપણું કોન્સન્ટ્રેશન હવે વધુમાં વધુ માર્ક કેમ મેળવી શકાય એ માટેનું છે। તો આ જે મુદ્દાઓ છે અહીં જો, કામગીરી પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ, નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ, આ ઉદાહરણ નંબરને આ બધું એમાંથી બાદ કરેલું છે। એટલે સ્વાધ્યાયની અંદર માત્ર 2 જ દાખલા છે, દાખલા નંબર 18 અને દાખલા નંબર 19, 2 જ દાખલા ગણવાના છે। તો તમને એમ થશે 2 દાખલા ગણે એટલે સ્વાધ્યાય પૂરો? હા પૂરો, પણ તમે મને શાંતિ તો નહીં લેવા દો કે સાહેબ બીજા થોડાક ઉદાહરણના દાખલા કરાવો ને, થોડાક બોર્ડના દાખલા કરાવો ને, તો આપણે વધારે દાખલા કરશું, ચિંતા કરતા નહીં। એટલે આપણે આ રોકડ પ્રવાહની પ્રવૃત્તિનું વર્ગીકરણ 3 રીતે થાય, એક કામગીરીની પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિની, ત્રીજું રોકાણની પ્રવૃત્તિ, અને રોકાણની પ્રવૃત્તિને જ આપણે ધ્યાનમાં લેવાની છે। આગળ આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા હતા રોકાણોની પ્રવૃત્તિ કોને કહેવાય, રોકાણોની પ્રવૃત્તિ એટલે મિલકતનું ખરીદી વેચાણ, મિલકતનું ખરીદી વેચાણ, લાંબા ગાળાની મિલકતોનું ખરીદીની વેચાણ, સ્થિર મિલકતોનું। રોકાણની પ્રવૃત્તિઓ સામાન્ય રીતે પાકા સરવૈયાના મિલકત લેણા બાજુના વ્યવહારમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિ છે। તો ક્યા પાકા સરવૈયામાં કોની સાથે સંકળાયેલી છે? તો કે મિલકત લેણા બાજુ, એટલે મિલકત લેણા બાજુમાં રોકાણની પ્રવૃત્તિઓ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી। આ ખાસ યાદ રાખજો, રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ લાંબા ગાળાની મિલકતોમાં થતો નથી, એ આપણી ચાલુ મિલકતો ગણાય છે એટલા માટે।
એટલે કે લાંબા ગાળાની મિલકતો અને બીજી કોઈ કંપનીના શેર, બીજી કોઈ કંપનીના ડિબેન્ચરની અંદર, બીજી કોઈ કંપનીના બોન્ડની અંદર આપણે જો રોકાણ કરેલું હોય, એટલે કે અન્ય રોકાણોનું ખરીદ વેચાણ કરીએ, તે લાંબા ગાળાની મિલકતોનું ખરીદ વેચાણ કરીએ, તે એનો સમાવેશ આપણે રોકડ પ્રવાહ પત્રકમાં થાય છે. ખૂબ જ સરળ પ્રકરણ છે અને આપણે વધુ સરળ બનાવવાના પ્રયત્ન કરીએ છીએ. લાંબા ગાળાની દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો જે વેચાણ કરવાના હેતુસર પ્રાપ્ત કરવામાં આવતી નથી, તેનો ઉપયોગ ધંધામાં કરવાનો હોય છે. લાંબા ગાળાની મિલકતો વિશે એ બે વાક્ય શું કામ લખેલા છે એ તમને સમજાવી દઉં કે ઘણીવાર કન્ફ્યુઝન થાય. અહીંયા લાંબા ગાળાની દ્રશ્ય અદ્રશ્ય મિલકતો એટલે કેવી મિલકતો, તો કે જે વેચાણ માટે નથી લેવામાં આવી, જેનું વેચાણ થતું નથી, પરંતુ માત્ર ધંધાની આવક, કંપનીની આવક વધારવા માટે થઈને જે મિલકતો ખરીદવામાં આવે છે એ બધી લાંબા ગાળાની અને દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો કહેવાય છે. એટલે કે એનો હેતુ શું હોય છે? કંપનીની આવક વધારવાનો, એનું વેચાણ કરવાનો હેતુ હોતો નથી. લાંબા ગાળાની મિલકતની ખરીદી એ જાવક રોકડ પ્રવાહ તરીકે, લાંબા ગાળાની મિલકત આપણે ખરીદીએ, મિલકત ખરીદીએ એટલે પૈસા જાય અને મિલકત આવે, પૈસા જાય અને મિલકત આવે, એટલે અહીંયા જાવક રોકડ પ્રવાહ તરીકે. આપણે અહીંયા જોવાનું કે કોઈ પણ વ્યવહારથી પૈસા આવે છે કે જાય છે, પૈસા આવે છે કે જાય છે, તો કાંઈ પૈસા જાય છે એટલે જાવક રોકડ પ્રવાહ, અને વેચાણ એ આવક રોકડ પ્રવાહ તરીકે ધ્યાનમાં લે. વેચાણ કરીએ એટલે પૈસા આવે. તમે મિલકત છે, તમારી પાસે યંત્ર છે, યંત્ર તમે વેચ્યું, 50,000માં વેચ્યું તો 50,000 આવ્યા, તો એ આવક રોકડ પ્રવાહ, અને આવક રોકડ પ્રવાહ એટલે પ્લસ, જાવક રોકડ પ્રવાહ એટલે માઇનસ. આગળ હવે આ રોકાણની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિમાં આવકમાં કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય ને જાવકમાં કઈ કઈ રીતે સમાવેશ થાય, તે સામાન્ય રીતે મોટાભાગની પ્રવૃત્તિ આ જ હશે, આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ હશે નહીં. તો એમાં આપણે આવકની પ્રવૃત્તિના ઉદાહરણ જોઈએ. તો બીજી એક બાબત તમને એ સાથે જણાવી દઉં કે આવકની પ્રવૃત્તિઓ છે ને જાવકની પ્રવૃત્તિ, આ તમને એક માર્કમાં MCQમાં આવે ને એક વાક્યમાં આવી શકે. એમ પૂછવામાં આવ્યું કે સ્થિર દ્રશ્ય મિલકતનું વેચાણ એ કઈ પ્રવૃત્તિ છે, આવકની પ્રવૃત્તિ છે કે જાવકની પ્રવૃત્તિ છે રોકાણો માટે, તો એ ખબર હોવું જોઈએ. તો આ રોકડ આવક પ્રવાહની પ્રવૃત્તિઓ, હવે જ્યારે જ્યારે રોકાણો કે મિલકતનું વેચાણ કરવામાં આવે એટલે પૈસા આવે, પૈસા આવે એટલે આવક પ્રવૃત્તિ, પૈસા જાય એટલે જાવક પ્રવાહની પ્રવૃત્તિ. શેની? તો કે રોકાણ પ્રવૃત્તિમાં આવક રોકડ પ્રવાહ, રોકાણ પ્રવૃત્તિમાં જાવક રોકડ પ્રવાહ. એટલે સ્થિર દ્રશ્ય મિલકતોનું વેચાણ, સ્થિર અદ્રશ્ય મિલકતોનું વેચાણ, પેટન્ટ કોપીરાઇટનું જો વેચાણ કરવામાં આવે તો, સ્થિર દ્રશ્ય મિલકતોનું વેચાણ, યંત્ર વેચવામાં આવે, ફર્નિચર વેચવાના, પ્લાન્ટ વેચવામાં આવે, લાંબા ગાળાના રોકાણોનું વેચાણ, આપણી પાસે બીજી કોઈ કંપનીના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે હોય, બીજી કંપનીમાં રોકાણ કર્યું અને વેચવામાં આવે તો, બિનચાલુ મિલકતોના, આ બધી બિનચાલુ મિલકત, લાંબા ગાળાના રોકાણ છે એ બધું શું કહેવાય છે? બિનચાલુ મિલકતો કહેવાય છે. લાંબા ગાળાનું આપેલ ધિરાણ પરત, આપણે કોઈને 5 વર્ષ કે 10 વર્ષ માટે પૈસા ઉછીના આપેલા હોય, ધિરાણ આપેલું, એ પૈસા પરત આવે તો આપણો રોકડ આવક પ્રવાહ કહેવાય છે રોકાણોની પ્રવૃત્તિમાં. એવી જ રીતે મળેલ વ્યાજ, ડિવિડન્ડ કે ભાડું, મળેલ વ્યાજ, ડિવિડન્ડ કે ભાડું એ રોકડ આવકની પ્રવૃત્તિમાં છે. તમને તો એક ભાડું કઈ રીતે, તમે એક મિલકત ખરીદી, મિલકત ખરીદી એટલે એમાં રોકાણ કર્યું, અને રોકાણ કરવાથી ભાડું મળ્યું ને, નહીતર ભાડું મળત નહીં, એટલે એને રોકાણ પ્રવૃત્તિમાં આવક રોકડ પ્રવાહમાં એનો સમાવેશ થાય છે. અને એવી રીતે જાવકની પ્રવૃત્તિઓ આનાથી વિરુદ્ધમાં હોય. જો સ્થિર દ્રશ્યનું મિલકતોનું વેચાણ તો આવક, સ્થિર દ્રશ્ય મિલકતોની ખરીદી તો જાવક, અહીં સ્થિર અદ્રશ્ય મિલકતોનું વેચાણ, અહીં સ્થિર અદ્રશ્ય મિલકતોની ખરીદી, અહીંયા લાંબા ગાળાના રોકાણોનું વેચાણ, અહીં લાંબા ગાળાના રોકાણોની ખરીદી, અહીંયા લાંબા ગાળાનું આપેલ ધિરાણ પરત, તો અહીંયા લાંબા ગાળાનું ધિરાણ આપવામાં આવે તે, પછી અહીં મળેલ વ્યાજ, ડિવિડન્ડ, ભાડું, તો અહીંયા સ્વનિર્મિત મિલકતો, બાંધકામ કરેલી કાયમી મિલકતો, સ્વનિર્મિત મિલકતો એટલે કે બાંધકામ કરેલી મિલકતો, અને પછી આપણે એને ભાડે આપીએ તે, એટલે
આને શું કહેવાય, આ બધું જાવક રોકડ પ્રવાહ, પૈસા જાય તો જાવક, પૈસા આવે તો આવક, આપણો માલ મિલકત ખાતાનો નિયમ જ અહીંયા લાગુ પડશે. એટલે આ આપણે શેના ઉદાહરણ જોયા છીએ, આ રોકાણની પ્રવૃત્તિમાં આ આવક રોકડ પ્રવાહ, રોકાણની પ્રવૃત્તિમાં આ જાવક. એટલે આવક પ્રવાહમાં શું લાગુ પડે તો કે વેચાણ કરવામાં આવે એટલે આવક પ્રવાહ, ને ખરીદી કરવામાં આવે એટલે જાવક રોકડ પ્રવાહ. આગળ આ તમને મેં આની પહેલાના લેક્ચરમાં પણ સમજાવ્યું હતું, આ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક આપણે બનાવવાનું, આ વિગત રકમ અને રકમ. તો આ આવક રોકડ પ્રવાહ, એમાંથી બાદ કરવાનું જાવક રોકડ પ્રવાહ. એટલે કે આ બંને તમે કદાચ સાથે લખેલું હોય તો એને પ્લસ માઇનસ કરી અને છેલ્લે અહીંયા જવાબ તમારે લખવો પડે, એ જવાબ તમારે જોવો પડે પ્લસમાં આવે છે કે માઇનસમાં આવે છે. દાખલા તરીકે આવક રોકડ પ્રવાહનો ટોટલ 50,000 થતો હોય અને આ 30,000 થતો હોય તો 20,000 શું થશે, તમારે પ્લસમાં જવાબ એટલે કે આવક રોકડ પ્રવાહ થશે. આ 30,000 થાય અને આ 60,000 થાય તો માઇનસ 30,000 જવાબ તમારો આવશે. એટલે આ ફોર્મેટની અંદર આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરશું. આગળ જોઈએ, હવે આપણે જે શરૂઆત કરશું ને એ બોર્ડની પરીક્ષાની અંદર માર્ચ 2019ની અંદર 4 માર્કમાં દાખલો પૂછાયેલો એ દાખલો આપણે શીખશું. એ દાખલો શીખતા પહેલાં હું તમને અહીંયા 5 આમનોંધ આપી છે. આ 5 આમનોંધની અંદર તમારે બધું આવી જશે. આ 5 આમનોંધ તમે એપ્લાય કરશો એટલે ગમે તે દાખલો ગણી શકશો. આમાં કઈ આમનોંધ આપી છે, એક ખરીદીની, એક વેચાણની, એક નફાની, એક નુકસાનની ને ઘસારાની. આ મોટાભાગે આ 5 વ્યવહારો જ તમને જોવા મળશે, અને એક શરૂઆતની બાકી અને એક આખરની બાકી. કોઈ પણ મિલકત હોય તો મિલકતની શરૂઆતની બાકી ઉધાર બાજુ આવે, કોઈ પણ મિલકત હોય એની આખર બાકી હોય તો જમા બાજુ જ આવે. આ યાદ રાખવાનું, મિલકતની શરૂઆતની બાકી ઉધાર બાજુ, મિલકતની આખર બાકી જમા બાજુ. હવે એમાં જુઓ, મિલકતની ખરીદી કરવામાં હમણાં આપણે જોયું હતું ને, ખરીદી કરીએ એટલે જાવક રોકડ પ્રવાહ, મિલકત ખાતે ઉધાર તે રોકડ ખાતે. તમે ફર્નિચર લીધું હોય તો ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે, યંત્ર લીધું હોય યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે, પ્લાન્ટ લીધું હોય તો પ્લાન્ટ ખાતે ઉધાર તે રોકડ ખાતે. અને એવી રીતે વેચાણ, મિલકતનું વેચાણ, વેચાણ કરીએ એટલે પૈસા આવે. તમે મોટરકાર વેચી દીધી, મોટરકાર વેચી દીધી એટલે પૈસા આવે રોકડ ખાતે, ઉધાર તે મોટરકાર ખાતે. તમે ટ્રક વેચો તો રોકડ ખાતે ઉધાર તે ટ્રક ખાતે. તમે મકાન વેચ્યું રોકડ ખાતે ઉધાર તે બિલ્ડિંગ ખાતે. તમે પ્લાન્ટ વેચો તો રોકડ ખાતે ઉધાર તે પ્લાન્ટ ખાતે. આ ખરીદીની, આ વેચાણની, અને નફો હોય ત્યારે, જો નફો હોય નફાને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે, પરંતુ સાથે મિલકત ખાતાની ઉધાર બાજુ એની અસર આવે. કઈ બાજુ આવે? મિલકત ખાતાની ઉધાર બાજુ. આ શું કામ તમને ઉપયોગી થશે? તો કે જ્યારે આપણે મિલકતનું ખાતું બનાવશું, ફર્નિચરનું ખાતું, યંત્રનું ખાતું બનાવશું, પ્લાન્ટનું ખાતું બનાવશું, તો એ ખાતાની અંદરથી બાકી મળશે. જો ઉધાર બાજુ જવાબ આવે ને, તફાવત આવે ને, તો એ ખરીદી કહેવાય. જમા બાજુ તફાવત આવે તો એ તમારે વેચાણ ગણાશે, અથવા તો ઘસારો હોઈ શકે. એટલા માટે આમ નોંધ બહુ જરૂરી છે. એટલે નફો હોય તો મિલકત ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે, અને એવી રીતે મિલકત વેચાણમાં જો નુકસાન થતું હોય તો આનાથી વિરુદ્ધમાં નફા નુકસાન ખાતે ઉધાર તે મિલકત ખાતે. એટલે આપણે આ 5 આમનોંધ યાદ રાખવી પડશે, આ ખરીદીની, આ વેચાણની, આ નફાની. નફાની એટલે 40,000 ચોપડે કિંમત હતી અને તમે 60,000માં વેચાણ કર્યું. 40,000ની ચોપડે કિંમત છે ને વેચાણ તમે કેટલામાં કર્યું? 60,000માં. તો 20,000 રૂપિયાનો નફો. તો મિલકત ખાતાની ઉધાર બાજુ તમારે 20,000 રૂપિયા દર્શાવવા પડે. અને મિલકત વેચાણમાં નુકસાન થાય ત્યારે, તો 50,000ની મિલકત છે, 50,000નું યંત્ર છે અને તમે 30,000માં વેચ્યું તો 20,000નું નુકસાન. 50,000નું યંત્ર છે અને તમે 45,000માં વેચ્યું તો 5,000નું નુકસાન. તો એ નુકસાન તમારે મિલકત ખાતાની જમા બાજુ દર્શાવવું પડે. આમ નોંધ શું થઈ? નફા નુકસાન ખાતે ઉધાર તે મિલકત ખાતે. તમે પાછા મને કહેતા ને, સાહેબ આવી ચોપડામાં તો ક્યાંય ટેક્સ બુકમાં આવી આમનો તમને આપી નથી. એ ભલે નો આપી હોય, આપણે તો શીખવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર ને? જ્યારે મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે,
લાંબા ગાળાની દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે છે અને ઘસારાની અસર મિલકત ખાતામાં પણ આવે છે. નફા નુકસાન ખાતે ઉધાર તે મિલકત ખાતે, ઘસારો મિલકત ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. એટલે આ પાંચ મોટા ભાગે જોવા મળશે, એક ખરીદી, એક વેચાણ, એક મિલકતનો નફો, એક મિલકતનું નુકસાન અને ઘસારો. આ બેમાંથી એક હશે, કાં નફો હશે ને કાં નુકસાન હોય. એટલે ચાર આમ નોંધ તમારે મોટા ભાગે જોવા મળશે. ચારમાંથી કદાચ આમ બેમાંથી એક હોય એટલે ત્રણ જ આમ નોંધ તમારે મોટા ભાગે યાદ રાખવી પડશે. પરંતુ પાંચે પાંચ આમ નોંધને યાદ રાખીને આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરશું. આપણે શરૂઆત કરશું માર્ચ 2019. ક્યાંથી શરૂઆત કરશું? માર્ચ 2019ની અંદર બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાયેલો છે, ચાર માર્કનો દાખલો વિદ્યાર્થી મિત્રો, માત્ર ચાર માર્ક. અને ચાર માર્ક એટલે લૂંટી લેવાના ચાર માર્ક. પાંચ વિગત આપી છે ને, પાંચ વિગતોના ચાર માર્ક. ક્વેશ્ચન નંબર 30 બોર્ડની પરીક્ષામાં 30 નંબરનો પ્રશ્ન હશે. એમાં લખ્યું છે, નર્મદા કંપનીની નીચે આપેલી વિગતોનો આધારે રોકાણ પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધો. કઈ? રોકાણ પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધો. તો યંત્રોની શરૂઆતની બાકી, યંત્રોની આખરની બાકી, વેચેલ યંત્રની ચોપડે કિંમત, યંત્ર પર ગણેલ ઘસારો અને યંત્રોની વેચાણ કિંમત. આ વિગત ઉપર ખાસ નજર કરજો. યંત્રોની શરૂઆતની બાકી ને યંત્રોની આખરની બાકી, એનો મતલબ કે આપણે એક યંત્ર ખાતું બનાવવું પડશે. જ્યારે મિલકતની બાકી આપેલી હોય ને ત્યારે એક ખાતું બનાવવાનું. હવે ખાતું બનાવતા પહેલાં આ યંત્ર આપેલું છે, યંત્રોની આખરની બાકી ને શરૂઆતની બાકી. એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ શરૂઆતની બાકી, યંત્ર ખાતાની જમા બાજુ આખરની બાકી. એટલે કે બાકી આગળ લાવ્યા ને બાકી આગળ લઈ ગયા. આને તમે બાકી આગળ લાવ્યા કહી શકો, આને બાકી આગળ લઈ ગયા. વેચેલ યંત્રની ચોપડે કિંમત. ચોપડે કિંમતનો મતલબ થાય છે ઘસારા બાદ કિંમત. ચોપડે કિંમતનો મતલબ શું થાય છે? ઘસારા બાદ કિંમત. આપણી પાસે જે યંત્ર હતું એની ચોપડે કિંમત 25,000 હતી. કેટલી હતી? 25,000. એ યંત્ર આપણે વેચ્યું 15,000. યંત્ર કેટલાનું હતું? 25,000. વેચ્યું કેટલામાં? 15,000. તો નુકસાન કેટલાનું થયું? 10,000. તો હમણાં જે આપણે આમનોંધ જોઈ હતી આમનોંધ પ્રમાણે નફા નુકસાન ખાતે ઉધારતી યંત્ર ખાતે 10,000 થાય. યંત્ર પર ગણેલ ઘસારો, યંત્ર પર ઘસારો ગણવામાં આવે તો નફા નુકસાન ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે થશે 50,000. આ વેચેલ યંત્રની ચોપડે કિંમત. આ ચોપડે કિંમત ને આપણે જ્યારે યંત્ર વેચીએ ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે હવે શું થશે? તો કે આપણે ખાતું બનાવશું. આ શરૂઆતની બાકી ઉધાર બાજુ, આ આખર બાકી કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. અને યંત્ર વેચ્યું છે, આ યંત્રની વેચાણ કિંમત 15,000, એની ચોપડે કિંમત કેટલી હતી? 25,000 નું યંત્ર 15,000 માં વેચ્યું. એટલે કે આપણી આ ચોપડે કિંમતનો મતલબ છે ઘસારા બાદ કિંમત, ઘસારા બાદ કર્યા પછીની કિંમત. તો 25,000 માંથી તમે 15,000 બાદ કરો તો 10,000 નું નુકસાન થાય. કેટલાનું નુકસાન થાય? 10. એની આમ નોંધ શું થાય? તમને સંયુક્ત આમ નોંધ કહું. રોકડ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્રો ખાતે. એટલે યંત્ર ખાતાની જમા બાજુ આ 15,000 અને 10,000 આપણે દર્શાવવા પડે. જો આગળ તમને જવાબમાં હવે જે ખાતું, યંત્ર ખાતું તમને બનાવીને આપ્યું છે તે એમાંથી આ 1, 2 અને 3 વિગતો આપણને આપેલી છે. આ યંત્રનું ખાતું, આ શરૂઆતની બાકી, બાકી આગળ લાવ્યા, આખરની બાકી, બાકી આગળ લઈ ગયા. આ 2 આપ્યું હતું આપણને, 4,50,000 ને 4,00,000. હવે આપણે યંત્ર કેટલામાં વેચ્યું? 15,000 માં. 25,000 નું યંત્ર કેટલામાં વેચ્યું? 15,000 માં. તો નુકસાન કેટલાનું થયું? 10,000 નું. બરોબર સમજો, 25,000 નું યંત્ર આપણે વેચ્યું હતું કેટલામાં? 15,000 માં. તો નુકસાન કેટલાનું થયું? 10,000 નું. રોકડ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. રોકડ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. હમણાં મેં તમને જે આમ નોંધ આપી હતી આમ નોંધમાં કીધું હતું નુકસાન યંત્ર ખાતાની જમા બાજુ, વેચાણ કરવામાં આવે તો મિલકત ખાતાની જમા બાજુ, આ રોકડ ખાતે અને આ 10,000 રૂપિયા. અને ત્યારબાદ એક આમ નોંધ આપી હતી ઘસારાનો. ઘસારો આવે એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે, નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલા આવી ગયા? 50,000 રૂપિયા. એટલે આ બધી વિગત આપી દીધી. શરૂઆતની બાકી આવી ગઈ, આખરની બાકી આવી ગઈ, આ
યંત્ર વેચવામાં આવ્યું હતું અને વેચતી વખતે આ નુકસાન થયું હતું એટલા માટે. હવે બીજી કોઈ વિગતો આપણને આપી નથી એટલે શું થશે, યંત્ર ખાતું આપણે બંધ કરશું 4,75,000. આનો જમા બાજુનો સરવાળો આવશે 4,75,000, એમાંથી 4,50,000 બાદ કરીએ તો તફાવત આવ્યો 25,000 રૂપિયા. કેટલો તફાવત આવ્યો? 25,000 રૂપિયા. આ 25,000 જે તફાવત આવ્યો એ તફાવત આપણા માટે ખરીદી કહેવાય. એની આમનો શું થશે, મિલકત ખાતે ઉધાર તે રોકડ ખાતે, એટલે કે ખરીદી કરીને આપણે યંત્રની, યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા રૂપિયા થયા? 25,000 રૂપિયા, 25,000. 25,000 રૂપિયાની આપણે ખરીદી કરી તો તમને થશે આવું તો 11મા કેટલા એવા ખાતા બનાવીને એખા 15-15, 20-20 ખાતા બનાવતા, આ તો અમારા માટે રમતવાદ છે. તમારી વાત સાચી 100એ 100%. આ પ્રકરણ સાવ રમતવાદ જ છે. આવા 2-3 ખાતા બનાવવામાં આવશે અને આના પછી આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવશું. તો હવે આમાં આ ખરીદી કરી એટલે 25,000 તમારી પાસેથી જશે અને 15,000 આવશે. હવે આપણે જે બનાવશું એ રોકડ પ્રવાહ પત્રક. રોકડ પ્રવાહ પત્રકમાં આપણે ધ્યાનમાં એ લેવાનું, ખાતું બનાવીએ એટલે એમાંથી ક્યાંથી પૈસા આવે છે ને ક્યાં પૈસા ગયા, તો કે આ રોકડ ખાતે યંત્રની વેચાણ કર્યું એટલે આ પૈસા આવ્યા અને આ ખરીદી કરી 25,000. આ ખરીદી કઈ રીતે મળી? તો કે જમા બાજુનો સરવાળો કર્યો, એમાંથી ઉધાર બાજુના 4,50,000 બાદ કર્યા તો તફાવત આવ્યો 25,000. ઉધાર બાજુ તફાવત આવે તો ખરીદી હોય મિલકતની, અને જમા બાજુ તફાવત આવે તો વેચાણ હોય. મિલકતની ઉધાર બાજુ તફાવત આવે તો શું હોય? ખરીદી હોય. જમા બાજુ તફાવત આવે તો શું હોય? વેચાણ હોય. એટલે આપણી આમનું શું થાય, મિલકત ખાતે ઉધાર તે રોકડ ખાતે, એટલે કે પૈસા જાય એટલે આ 25,000 રૂપિયા આપણી પાસેથી જશે, આ 15,000 રૂપિયા આવશે. ઘસારો એ બિન રોકડ ખર્ચ છે, એ રોકાણોની પ્રવૃત્તિમાં ક્યાંય, એટલે કે રોકડ પ્રવાહ પત્રકમાં એની અસર આવશે નહીં. એટલે આપણે અહીંયા આમનોંધ, કેટલી આમનોંધ આવી? એક ઘસારાની આમનોંધ, એક મિલકત વેચાણની આમનોંધ, એક નફાની નુકસાનની આમનોંધ અને એક ખરીદીની આમનોંધ. આ 4ની 3 આમનોંધ સંયુક્ત આમનોંધ લખો તો 3 આમનોંધમાં પૂરું થઈ જાય. આમનોંધ એટલા માટે લખી છે, સમજાવી છે તમને, કે આપણે જ્યારે 1થી વધુ મિલકતો આપવામાં આવેલી હોય ત્યારે આપણા માટે સરળ રહે. હવે આના આધારે આપણે શું બનાવશું પ્રવાહ પત્રક? જો આ રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક છે ને, રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક. આ વિગત અને રકમ આપણે 2 ભાગ પડ્યા, આ આવક રોકડ પ્રવાહ, આ જાવક રોકડ પ્રવાહ. આ આવક રોકડ પ્રવાહ, આ જાવક રોકડ પ્રવાહ. આ યંત્ર વેચાણની ઉપજ, યંત્ર વેચ્યું એટલે પૈસા આવ્યા એટલે પ્લસ 15,000. અહીંયા યંત્ર વેચાણની, આ એક ભૂલ લખવામાં છે, યંત્રની ખરીદી છે, વેચાણની વેચાણ કાર્ડ નાખજો. યંત્રની ખરીદી, યંત્ર ખરીદી કર્યું કેટલાનું? 25,000 નું, એટલે પૈસા ગયા એટલે 25,000. આવ્યા કેટલા? 15,000. ગયા કેટલા? 25,000. તો એનો મતલબ રોકાણ પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ આપણો માઇનસમાં આવશે, એટલે કે ઋણ રોકડ પ્રવાહ આવશે. રોકાણોની પ્રવૃત્તિનો આ શું કહેવાય? ઋણ રોકડ પ્રવાહ કહેવાય. -10,000 રૂપિયા. તો તમને એમ થાય કે આટલું પૂરું કર્યું ને 4માં? હા બસ, આ ખાલી આ 1 અને 2 વિગત તમે દર્શાવી દીધી એટલે શું થઈ ગયું? તમારો આ જવાબ આવી ગયો, અને આ જવાબ તમારો આવી ગયો એટલે 4 માર્કમાં આ 2019માં માર્ચમાં પૂછાયેલો છે. 2019ની અંદર માર્ચની અંદર આ પૂછાયેલો છે. ફરી એકવાર ઝડપથી તમને આખો દાખલો જોવો સમજાવી દઉં પહેલેથી રકમથી. આ માર્ચ 2019, આ ક્વેશ્ચન નંબર 30 હતો. આ બધી શરૂઆતની બાકી, આ આખરની બાકી. આ ચોપડે કિંમતનો મતલબ ઘસારા બાદ કિંમત, આ ઘસારો હતો, આ એની વેચાણ કિંમત હતી. 25,000 નું યંત્ર 15,000માં વેચ્યું, 10,000 નું નુકસાન થયું. આને આધારે આપણે શું બનાવ્યું? ખાતું બનાવ્યું. આ ખાતું બનાવ્યું, ખાતું બનાવ્યું, ખાતામાં બધી અસરો આપી એટલે કે ખતવણી કરી. ખતવણી કરી એટલે યંત્ર ખાતામાંથી ઉધાર બાજુ આપણને ખરીદી મળી. ખરીદી કેટલી મળી? 25,000. આ 25,000 આ પૈસા ગયા, આ 15,000 આવ્યા, અને આને આધારે પછી આપણે શું બનાવ્યું? પ્રવાહ પત્રક બનાવ્યું. રોકડ પ્રવાહ પત્રક. કોનું? રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતું રોકડ પ્રવાહ પત્રક આ બનાવ્યું. એટલે આ આવક અને આ જાવક, અને આવક અને જાવકની શું કરવાની? સરખામણી કરવાની.
આવકની અને જાવકની સરખામણી કરી. એ સરખામણી કરી તો ખબર પડી કે આપણને માઇનસમાં આપણે જઈએ છીએ. આપણે રોકાણોની પ્રવૃત્તિમાં શું છે? માઇનસ રોકડ પ્રવાહ છે, ઋણ રોકડ પ્રવાહ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું બીજું લેક્ચર છે. આપણું પ્રકરણનું નામ છે રોકડ પ્રવાહ પત્રક છે. આની પહેલાંના લેક્ચરની અંદર બધી વિગતો તમને સમજાવી હતી, મોટાભાગની વિગતો અહીંયા રિપીટ કરવાનો પ્રયત્ન કર્યો છે. સ્વાધ્યાયના માત્ર બે જ દાખલા છે, પરંતુ આપણે બીજા દાખલાઓને ગણશું, ઉદાહરણો પણ ગણશું, એટલે એ આખો ટોપિક આપણા માટે ક્લિયર થઈ જાય. બરાબર છે? તો આ લેક્ચર પૂરું કરવું એ પહેલાં તમને બધાને ખાસ વિનંતી છે કે જે કોઈ મુદ્દાઓ, જે ટોપિક ન સમજાય તે તમે વોઇસ મેસેજ દ્વારા પણ મોકલી શકો છો, વોટ્સઅપમાં મેસેજ પણ કરી શકો છો, એટલે તમને પણ ખબર પડે કે સાહેબને આવડે છે કે નહીં. બરાબર ને? પ્રશ્ન પૂછો તો કંઈક ખબર પડે, તો એનાથી આપણું સોલ્યુશન આવે. અને આપણે મે 2021ની અંદર આપણે પરીક્ષા બોર્ડની આપવાની છે અને સારું પરિણામ પ્રાપ્ત કરવાનું જ છે. સાવ શરૂઆતમાં મેં તમને શું કીધું હતું? નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ, એ વિદ્યાર્થીને પણ લાગવું પડે. જે વિદ્યાર્થીને માર્ક આવ્યું હશે ને એને એમ આમ ક્રેડિટ સાથે બોલાવવામાં આવશે. એને દાખલા તરીકે મહેશ હોય તો એને જો સારા માર્ક આવ્યો હોય ને તો ઘરે બધા મહેશભાઈ મહેશભાઈ કહે, અને જો માર્ક નહીં આવ્યો હોય ને તો ઘરે કહે મહિલા આ કામ કરી આવ, તો પછી મહિલાએ કામ જ કરવાનું રહે. એટલે સમજો, માર્કથી તમે ઉજળા છો. જેટલા વધુ માર્ક આવશે, જેવી રીતે કંપની રોકડથી ઉજ્જવળ છે, એટલા માટે જ કંપની રોકડ પ્રવાહ પત્રક બનાવે છે. બરાબર છે ને? તો આ સાથે હું અહીંયા વિરામ લઉં છું અને હવે પાછા ફરીવાર નેક્સ્ટ લેક્ચરમાં મળશું. અને જો લેક્ચર તમને ગમ્યું હોય તો લાઇક કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આગળ મોકલશો. થેન્ક યુ વેરી મચ.